नमस्कार मित्रों, बीएससी सेम थ्री सीसीबी ओटी 211 यूनिट नंबर 2 आवृत बीजदारी अने अश्मी विद्या। अगाऊ आपणे 3 लेक्चरनी चर्चा करी चूक्या छीए, आजे चौथा लेक्चरनी वात करवानी छे। तो आजनो मित्रों आपणो टॉपिक छे अंडकनी फलन पहेलानी रचना। अंडकनुं फलन ना थयुं होय ते पहेलानी रचना केवी ने कई रीते देखाती होय छे तेनी आपणे अहींया विगतवार मित्रों चर्चा करवानी छे। तो महाबीजाणुपर्णमां अंडक अथवा महाबीजाणुधानी किनारी पर आवेला जरायुमांथी उत्पन्न थाय छे। प्रत्येक अंडक अडंडी अने 6 सेमी लांबू, 4 सेमी पहोळू अने ऊर्ध्वमुखी होय छे। તેનો દેહ મૃદુતકીય કોષોનો બનેલો, જેને પ્રદેહ કહે છે। પ્રદેહ ફક્ત એક જ આવરણનો હોય છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને આ જે આકૃતિ દેખાય છે એ સાયકસના અંડકના ઉભાછેદની એટલે કે ફલન પહેલાંની રચના છે। કેન્દ્રમાં તમે જોઈ શકો છો કે આ જે દેખાય છે મૃદુતકના કોષોનું બનેલું હોય છે અને આપણે આને પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે। અને પ્રદેહ છે મિત્રો એ ફક્ત એક જ આવરણનો બનેલો આપણને જોવા મળતો હોય છે। આ આવરણના અંડતલીય પ્રદેશમાંથી નીકળે છે, એટલે કે જે આવરણ હોય છે અને આવરણના અંડતલીય પ્રદેહ જે હોય છે એમાંથી આપણને નીકળતો જોવા મળતો હોય છે। આ અંડક આવરણ ઉપર જતાં એકબીજાને મળતું નથી। તમે જોઈ શકો છો કે નીચે આ સાઈડથી કે આ બાજુથી જે એના આવરણો હોય છે એકબીજાથી કોઈ ભેગા થતા નથી, મળતું નથી, પણ એક ડીંટડી જેવો પ્રક્ષેપ બનાવે છે। એટલે કે આ જે દેખાય છે તમને એક ડીંટડી જેવો પ્રક્ષેપ હોય છે, જેની મધ્યમાં આવેલા છિદ્રને આપણે શું કહેવામાં આવે છે તો અંડછિદ્ર તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે આ જે છિદ્ર દેખાય છે જેને આપણે અંડછિદ્ર તરીકે ઓળખવામાં આવતું હોય છે। અંડકના આવરણ 3 સ્તરોનું બનેલું હોય છે। સૌથી બહારનું સ્તર જે હોય છે એ કેવું હોય છે તો મૃદ અને માસલ હોય છે, ચીકણું હોય છે। સૌથી અંદરનું સ્તર કેવું હોય છે તો નરમ અને માસલ હોય છે, અને મધ્ય સ્તર કેવું હોય છે તો કાષ્ટમય હોય છે। તો આ પ્રકારે 3 સ્તરોનું બનેલું હોય છે, બહારનું સ્તર, અંદરનું સ્તર અને મધ્ય સ્તર, એમ 3 સ્તરોનું બનેલું આપણને જોવા મળતું હોય છે। ત્યારબાદ પ્રદેહમાં ફક્ત એક જ મહાબીજાણુ માતૃકોષ વિકાસ પામે છે। આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે મિત્રો એ પ્રદેહ છે, અને પ્રદેહની અંદર એક જ મહાબીજાણુ માતૃકોષ વિકાસ પામતો આપણને જોવા મળતો હોય છે, અને તે અર્ધીકરણ દ્વારા 4 મહાબીજાણુ ઉત્પન્ન થાય છે। એમાં શું થાય છે, તેનું અર્ધીકરણ થાય છે, અને અર્ધીકરણ થતાં 4 મહાબીજાણુ ઉત્પન્ન થતાં આપણને જોવા મળતા હોય છે। આ 4 મહાબીજાણુમાંથી 3નો શું થાય છે મિત્રો, નાશ થાય છે। ફક્ત એક જ મહાબીજાણુ જે હોય છે એ વિકાસ પામે છે, અને જે પૂર્ણપુટ તરીકે કાર્ય કરે છે। પ્રદેહનો ઉપરનો ભાગ અંડછિદ્ર, એટલે કે આ જે ઉપરનો ભાગ છે જેને આપણે અંડછિદ્ર, અને એક જે ચંચુવર્ત પવર્ધ બનાવે છે અને જેને આપણે જે પ્રદેહને ચંચુ કહેવામાં આવતું હોય છે, એટલે કે પ્રદેહ આપણો જે આ છે પ્રદેહ અને અંડછિદ્ર વચ્ચે એક કોટર આવેલું હોય છે, અને આ કોટરને આપણે પરાગ વિષમ તરીકે ઓળખવામાં આવતું હોય છે। એટલે કે પ્રદેહ ચંચુ પરાગ વિષમને અંશતઃ 2 કોટરોમાં વિભાજિત કરે છે। તમે જોઈ શકો છો કે નીચે આ જે દેખાય છે એ સ્ત્રીજન્યુધાની છે, અને અહીંયા એક પરાગ એનું કોટર હોય છે, અને એ કોટર જે છે એ 2 ભાગોમાં વિભાજિત થયેલું આપણને જોવા મળતું હોય છે। તો આ રીતે એની જે અંડકની ફલન પહેલાંની રચના છે મિત્રો એ આપણને જોવા મળતી હોય છે। ત્યારબાદ આપણે વાત કરીએ, આજે આપણે અંડકના ફલન પહેલાંની રચનાની વાત કરી, હવે જે વાત કરવાની છે જન્યુજનક અવસ્થાની। હવે જન્યુજનક અવસ્થા એટલે કે આપણે સાયકસમાં જન્યુજનક અવસ્થા જે છે એ વિષમ સુકાયું હોય છે, એટલે કે માદા અને નર જન્યુજનક અનુક્રમે મહાબીજાણુ અને લઘુબીજાણુ વિકાસ પામતા આપણને જોવા મળતા હોય છે। એટલે કે ગેમોફાઇટિક સ્ટેજની અંદર જે અનુક્રમે નર અને માદા એ મહાબીજાણુ અને લઘુબીજાણુ એમ ક્રમશઃ રીતે વિકાસ પામી અને એકબીજાની ક્રિયામાં આગળ વધતા હોય છે। તો સૌથી પહેલાં આપણે વાત કરીશું માદાજન્યુજનકની। તો આ માદાજન્યુજનકની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે એક મહાબીજાણુ હોય છે, બરાબર? આપણને ખબર છે આગળ આપણે કેટલા હતા, ટોટલ 4 હતા,
ચારમાંથી ત્રણ નાશ પામે છે અને એક જ જે છે એ પોતે ક્રિયામાં આગળ વધતા આપણને જોવા મળતા હોય છે। તો આ મહાબીજાણુ જે છે મિત્રો એના અનેકવાર મુક્ત રીતે કોષ વિભાજન થાય છે, એટલે કે કોષ કેન્દ્રો જે છે એની અંદર એ કોષ કેન્દ્રોનું વિભાજન થતું જોવા મળતું હોય છે। વચ્ચેના ભાગે મધ્યસ્થ રસધાની હોય છે અને જેમ જેમ કોષ કેન્દ્રોનો વિકાસ થતો જાય એમ પરિત તરફ ખસતા આપણને જોવા મળતા હોય છે અને લાસ્ટની અંદર એના ઉપરના જે કોટરો હોય છે એ કોટરો આપણને તૂટતા જોવા મળતા હોય છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા વાત કરીશું કે મહાબીજાણુ જન્યુજનકની પ્રથમ અવસ્થા છે જે આરંભથી અંત સુધી પ્રદેહની અંદર જ રહે છે। જ્યાંથી આરંભ થાય છે અને અંત થાય છે ત્યાં સુધી આપણને પ્રદેહની અંદર રહેવા જોવા મળતા હોય છે। માદા જન્યુજનક મહાબીજાણુ અંદર જ ઉત્પન્ન થતું હોવાથી એને માદા જન્યુજનક વિકાસને અંતબીજાણુ વિકાસ પણ કહેવામાં આવે છે। કેમ કે શરૂઆતથી માંડી અને લાસ્ટ સુધી એની અંદર જ એની આખી ક્રિયા થતી હોય છે અને એટલા માટે એને અંતબીજાણુ વિકાસ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે। મહાબીજાણુનું કદ વધે છે, તેના કોષોનું અનેક વખત વિભાજન થતાં મુક્ત કોષ કેન્દ્ર અવસ્થા ઉદ્ભવે છે। એટલે કે તમે જોઈ શકો છો કે શરૂઆતની અંદર આપણું આ એક મહાબીજાણુ છે એની અંદર કોષ કેન્દ્રો જે છે એની અંદર અનેકવાર મુક્ત રીતે કોષ વિભાજન થતું હોય છે મધ્યની, તેથી તેની મધ્યમાં રસધાનીઓ જેમ જેમ વિકાસ પામે છે તેમ તેમ કોષ કેન્દ્રો પરિત તરફ ખસતા હોય છે। એટલે કે વચ્ચેના ભાગે જે રસધાની હોય છે એનો વિકાસ થતો જાય એટલે કોષ કેન્દ્રો ક્યાં આવશે તો પરિત તરફ ખસતા આપણને જોવા મળતા હોય છે। દિવાલો ઉત્પન્ન થતા કેન્દ્રાભિસારી પેશીઓનો વિકાસ થતાં રસધાની અદૃશ્ય થઈ જાય છે। ધીરે ધીરે જેમ જેમ કોષોનો વિકાસ થતો જાય એમ શું થશે તો વચ્ચેની ભાગે જે રસધાની છે મિત્રો આ જે આપણને રસધાની જોવા મળે છે એ શું થાય છે અદૃશ્ય થતી જાય છે અને વિકાસને અંતે ઉત્પન્ન થયેલા જે મૃદુતકના કોષો સમૂહમાં માદા પૂર્વદે એટલે કે માદા જન્યુજનક તરીકે ઓળખવામાં આવતા હોય છે અને એટલા માટે એના પૂર્વ જે દેહ છે અને માદા જન્યુજનક તરીકે ઓળખવામાં આવે છે। માદા પૂર્વદેહનો વ્યાસ 3 મિમી, તેનો અગ્રભાગના કોષો તૂટતા કોટર બની અને તેને શુક્રવેશમ અથવા સ્ત્રીજન્યુધાની કોટર કહે છે। આ કોટરમાં 2-8 જેટલી આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 2 જોવા મળે, ક્યારેક 2-8 જેટલી સ્ત્રીજન્યુધાનીઓ આપણને ઉત્પન્ન થતી જોવા મળતી હોય છે। એટલે કે સુકાઈના નીચેનો કોષ કદમાં મોટો હોય છે, પુષ્કળ મંડગણો અને ભ્રૂણને પોષણ પૂરું પાડે છે। તમે જોઈ શકો છો કે અહીંયા નીચેના ભાગે શું હોય છે તો મંડકણો ભરપૂર પ્રમાણમાં રહેલા હોય છે અને અંદર જે આપણે સ્ત્રીજન્યુધાની હોય છે એને પોષણ પૂરું પાડવાનું કામ કરતા હોય છે। ભ્રૂણપોષ ફલન પહેલાં ઉત્પન્ન થાય છે, એનું જે ભ્રૂણપોષ છે બરાબર એટલે કે જ્યાંથી ખોરાક મેળવે છે એ પહેલાં ઉત્પન્ન થતું હોય છે ફલન પહેલાં। આ પ્રકારે આપણી જે જન્યુજનક અવસ્થા છે એની અંદર વિકાસ થતો આપણને જોવા મળતો હોય છે। હવે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર વાત કરીશું સ્ત્રીજન્યુધાની। હવે પ્રત્યેક સ્ત્રીજન્યુધાની 2 ભાગમાં વહેંચાયેલી હોય છે, એક અંડધાનિકાય અને બીજી છે ગ્રીવા। આ 2 પ્રકારે આપણને વહેંચાયેલી જોવા મળતી હોય છે। તો પહેલે આપણે વાત કરીએ કે અંડધાનિકાય તલસ્થ ભાગ છે। તમે જોઈ શકો છો કે આપણને અહીંયા અંડધાનિકાય જે જોવા મળે છે એ ક્યાં જોવા મળે છે, તલસ્થ ભાગમાં જોવા મળે છે, જેમાં એક મોટો અંડકોષ હોય છે। તમે જોઈ શકો છો કે આપણને મોટો અંડકોષ જોવા મળતો હોય છે। અંડધાનિકાયમાં શરૂઆતમાં અંડધાની માર્ગકોષ હોય છે, શરૂઆતની અંદર આપણને શું હોય છે અંડધાની માર્ગકોષ જોવા મળતો હોય, પરંતુ તરત જ શું થાય છે નાશ પામે છે અને ગ્રીવા ફક્ત 2 કોષોની બનેલી હોય છે। તમે જોઈ શકો છો કે અહીંયા 2 ટપકા સ્વરૂપે દેખાય છે, એટલે કે ગ્રીવા જે એની કેનાલ હોય છે 2 કોષોની બનેલી આપણને જોવા મળતી હોય છે। ગ્રીવા માર્ગના કોષોનો અભાવ હોય છે, એટલે કે અહીંયા જેના માર્ગ કોષો હોય છે એનો આપણને અભાવ જોવા મળતો હોય છે। સાયકસની સ્ત્રીજન્યુધાનીમાં આવેલા અંડકોષ આખી વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી મોટો અંડકોષ છે, જે સ્ત્રીજન્યુધાનીની ફરતે કોષોનું એક આવરણ બનેલું આપણને જોવા મળતું હોય છે। તમે જોઈ શકો છો કે અંડકોષ છે અને એની ફરતે સ્ત્રીજન્યુધાનીની ફરતે કોષોનું એક આવરણ બનેલું આપણને જોવા મળતું હોય છે અને આખી આખી રચના આ રીતે સ્ત્રીજન્યુધાનીમાં જોવા મળે છે। તો અહીંયા જે આપણે જોઈ કે ભાઈ ફલન પહેલાંની જન્યુજનક અવસ્થા, માદા જન્યુજનક અને એની અંદર સ્ત્રીજન્યુધાની, આ પ્રકારે જે કોષોની ગોઠવણી થયેલી આપણને જોવા મળતી હોય છે। ત્યારબાદ આપણે વાત કરીએ નરજન્યુજનકની વાત કરીએ। અહીંયા આપણે જન્યુજનક અવસ્થામાં 2 અવસ્થા ભણવાની, એક માદા જન્યુજનક અને બીજું છે નરજન્યુજનક। હવે નરજન્યુજનક એટલે કે લઘુ બીજાણુ અથવા
એને પરાગરજ લઘુ બીજાણુ દાનીમાંથી બહાર નીકળે છે, એટલે કે આપણી જે લઘુ બીજાણુ છે અને એની અંદર જે પરાગરજ બનતી હોય છે અને એ પરાગરજ લઘુ બીજાણુમાંથી બહાર નીકળતી આપણને જોવા મળતી હોય છે. તે પહેલાં તેમાં કેટલાક ફેરફારો થાય છે, એટલે કે એમાં કેટલાક આપણને ફેરફારો જોવા મળતા હોય છે, જેને પરિણામે નરજન્યુજનક ઉત્પન્ન થાય છે. લઘુ બીજાણુ લીસું હોય છે, એકકીય હોય છે, દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે. બહારનું પડ બાહ્ય સ્તર, અંદરનું પડ અંતરસ્તર તરીકે ઓળખવામાં આવે છે. લઘુ બીજાણુ એકકોષીય હોય છે. સૌપ્રથમ તેનું અસમાન રીતે વિભાજન થાય છે અને બે અસમાન કોષો ઉત્પન્ન થતા આપણને જોવા મળતા હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે આ એક અહીંયા કોષ છે, બરાબર, અને આ કોષને આપણે લઘુ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે બાહ્ય આવરણ એટલે કે બહારનું અને અંતરનું અંદર અંતઆવરણ હોય છે, વચ્ચેના ભાગે કોષ કેન્દ્ર હોય છે, અને આ પ્રકારે અસમાન રીતે બે અસમાન કોષો ઉત્પન્ન કરતા હોય છે, જેમાંના નાના કોષને આપણે જોઈ શકીએ છીએ કે નીચે નાનો કોષ છે, ઉપરનો ભાગે મોટો કોષ છે. તો નાના કોષને આપણે પૂર્વદેહ કોષ તરીકે ઓળખવામાં આવે છે અને મોટા કોષને આપણે પૂજન્યુધાની આરંભ કોષ તરીકે ઓળખવામાં આવે છે. આ મોટા કોષનું શું થાય છે, આ જે ઉપરનો મોટો કોષ છે એનું ફરીથી અસમાન વિભાજન થતાં બે અસમાન કોષો ઉત્પન્ન કરે છે, જેમાંના મોટા કોષને આપણે નાલકોષ, ઉપરનો જે કોષ છે અને આપણે આ કોષને નાલકોષ તરીકે ઓળખવામાં આવે છે, અને નીચેના કોષ જે છે એને આપણે જનનકોષ તરીકે ઓળખવામાં આવે છે, અને નીચેના ભાગે બીજો કોષ જે છે જેને આપણે સુકાયિત કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી આનું આમ પરાગનયન પહેલાં જે લઘુ બીજાણુ ત્રિકોષીય હોય છે, એટલે કે ઉપરથી નીચે તરફ થતા અનુક્રમે નાલકોષ, જનનકોષ અને પૂર્વદેહ કોષ એમ આપણને જોવા મળતા હોય છે. આ પ્રકારે એની અંદર જોવા મળે છે. આપણે જોયું કે સૌથી પહેલાં એ કોષ હતો એનું જે અંતઆવરણ અને બાહ્ય આવરણ આ પ્રકારે બે આવરણથી ઢંકાયેલો જોવા મળતો હોય છે. આ કોષોનું શું થાય છે, સૌપ્રથમ અસમાન રીતે વિભાજન થતા હોય છે. એમાં બે કોષો ઉત્પન્ન થતા હોય છે, એક પૂર્વદેહ કોષ અને બીજો પૂધાની આરંભ કોષ. એટલે કે પૂધાની આરંભ કોષ મોટો હોય છે, એનું ફરીથી અસમાન રીતે વિભાજન થતાં શું થાય છે, તો ક્રમશ રીતે નાલકોષ અને જનનકોષ બે કોષો ઉત્પન્ન કરે છે. આ અનુક્રમે ઉપરથી નીચે તરફ જતા નાલકોષ, જનનકોષ અને પૂર્વદેહ કોષ એમ ત્રણ કોષો ઉત્પન્ન થતા આપણને જોવા મળતા હોય છે. તો આ ત્રિકોષીય અવસ્થામાં જે લઘુ બીજાણુ પવન દ્વારા માદા સાયકસ ઉપર રહેલા મહાબીજાણુ પર્ણને અંડક ઉપર પહોંચે છે, કઈ રીતના એની પરાગરજ પહોંચતી હોય છે, તો પવન દ્વારા એ જે પરાગરજ હોય છે માદા સાયકસ ઉપર ત્યાં એની ટોચ ઉપર જઈ અંડક ઉપર ટોચ ઉપર પહોંચતી હોય છે. એટલે કે નરજન્યુજનકનો વધુ વિકાસ ક્યાં થાય છે, તો પરાગપોટરમાં થાય છે. પરાગપોટરમાંથી દાખલ થતાં પરાગરજનું અંકુરણ થાય છે. તમે જોઈ શકો છો કે આ એક નલિકા છે, આ રીતે એનું જે કોષો હોય છે એમાં દાખલ થતા હોય છે અને દાખલ થઈ અને અંકુરણ થતું આપણને જોવા મળતું હોય છે. ત્યારબાદ શું થાય છે, તો બાહ્ય કવચ શું થાય છે મિત્રો, તૂટી જાય છે, તૂટી અને નાલકોષ પરાગનલિકા બનાવે છે. આખેકા જે છે એ શું થાય મિત્રો, પરાગનલિકા છે બનાવે છે. એમાં જે જનનકોષ ફરીથી શું થાય છે, જનનકોષ છે એનું ફરીથી વિભાજન પામી અને બે કોષો ઉત્પન્ન કરે છે. એક કરે છે દેહકોષ અને બીજો કરે છે દંડકોષ, એમ બે પ્રકારના કોષો જોવા મળતા હોય છે. તો એની અંદરનો જે દેહકોષ છે એનું વિભાજન થવાથી શું બને છે, તો બે ચલપૂજન્યો ઉદ્ભવે છે. આ તમે જોઈ શકો છો, તો આ ચલપૂજન્યો છે. પ્રત્યેક ચલપૂજન્યુ બહુપક્ષમીય ભમરડા જેવા જોવા મળે છે. તેનો નીચેનો સાંકડો ભાગ અને ઉપરનો ભાગ જે છે એ કુંતલાકાર પક્ષમો હોય છે. આ દેખાય છે એ ઉપરના ભાગે પક્ષમો જોવા મળતા, નીચેનો સડોકીઓ જોવા મળે છે, સાંકડો જોવા મળતો હોય છે. દરેક ચલપૂજન્યુ 300 માઇક્રોમીટર લાંબો, 200 માઇક્રોમીટર પહોળો આ પ્રકારે જોવા મળે છે. અને સાયકસનો જે ચલપૂજન્યુ વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી મોટો આપણને જોવા મળતો હોય છે. તો આ રીતે ક્રમશઃ રીતે મિત્રો આપણે જોયું કે એક જે કોષ હોય છે અને કોષમાંથી બે કોષ બનતા હોય છે, બે કોષમાંથી ત્રણ કોષ અને ફરીથી બે કોષમાંથી એક કોષ, આ પ્રકારે આખી ક્રમશઃ રીતે એની રચના જોવા મળતી હોય છે. આભાર મિત્રો.